મૈદરપુરામાં આવેલા જદા ખાડીમાં સંસ્કાર ડાયમંડના નામથી પેઢી ચલાવતા અશોક પૂનમચંદ મહેતાની દિલ્હી ખાતેની ઓફિસમાં 4 વર્ષથી સેલ્સમેન તરીકે નોકરી કરનાર કર્મચારીએ વોલ્ટમાંથી હીરા કાઢીને બારોબાર વેચી 1,16,00,000 રૂપિયાની ઉચાપત કરી હતી. આ મામલે પૂનમચંદે મૈદરપુરામાં ફરિયાદ નોંધાવી હતી, જેમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નિકોલમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મૈદરપુરા પોલીસ જે આરોપી ભરત રાજપૂતને શોધતી હતી તે ભરત રાજપૂત અમદાવાદના નિકોલમાં હોવાની માહિતી મળતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નિકોલમાંથી ભરત રાજપૂતને ઝડપી પાડ્યો હતો. ભરત પાસેથી 6 હીરા અને સોનાની 5 પેટી સહિત 30 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આરોપીએ કબૂલાત કરી હતી કે તેને દિલ્હીમાં રહીને સુરતમાં હીરાનો વેપાર કરતો હતો, તેમાં તેને દેવું થઈ જવા પામ્યું હતું. દેવું ચૂકવા દિલ્હીમાંથી પેઢીના વોલ્ટમાંથી હીરા કાઢીને ઉચાપત કરી હતી. હીરા લઈને તે રાજસ્થાનની હોટલમાં રોકાતો હતો. પોતે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, તે કોર્ટે નામંજૂર કરી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.